सवाल नंबर एक, मौसम बदी जगह एक जीव केम नथी होतो? एनो जवाब छे पृथ्वी તેની ધરી પર 23 ડિગ્રી નમેલી છે. પૃથ્વીને નમવાના કારણે સૂર્યના કિરણો પૃથ્વીના તમામ ભાગમાં સમાન રૂપે નથી પહોંચતા. આપણી પૃથ્વી ફર્યા કરે છે, જેના કારણે મોસમ બધી જગ્યાએ અલગ અલગ જ હોય છે. સવાલ નંબર 2, બ્લડ વગર મનુષ્ય કેટલા ટાઈમ સુધી જીવિત રહી શકે છે? એનો જવાબ છે બ્લડ વગર શરીરમાં ઓક્સિજન નથી મળતું, જેનાથી તે કામ કરવાનું બંધ કરી દેશે. દિમાગ અને હાર્ટમાં બ્લડ સપ્લાય ન થવાના કારણે મનુષ્યની મૃત્યુ તરત જ થઈ જશે. સવાલ નંબર 3, શું 6 આંગળીવાળા લોકો આર્મી જોઈન્ટ કરી શકે છે? એનો જવાબ છે ના. આર્મીના નિયમ મુજબ 6 આંગળીવાળા લોકો આર્મીમાં જોડાઈ નહીં શકતા, માટે તેમને સર્જિકલ ઓપરેશનથી એક્સ્ટ્રા ફિંગર હટાવવી જ પડશે. સવાલ નંબર 4, અંતરિક્ષમાં કલ્પના ચાવલાના મૃત શરીરનું શું થયું હતું? એનો જવાબ છે વિસ્ફોટ થયા પછી બીજા સદસ્યોની સાથે કલ્પના ચાવલાના અવશેષોની ઓળખાણ કરવામાં આવી અને ઉઢાસ નેશનલ પાર્કમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. સવાલ નંબર 5, કેરમ બોર્ડનો આવિષ્કાર ક્યારે થયો હતો? એનો જવાબ છે કેરમ બોર્ડનો આવિષ્કાર 18મી સદીમાં ભારતમાં થયો હતો. સવાલ નંબર 6, કીડીઓ મીઠી વસ્તુઓ જ કેમ ખાય છે? એનો જવાબ છે કીડીઓ મીઠી વસ્તુ તરફ વધારે આકર્ષિત થાય છે, કારણ કે મીઠી વસ્તુઓથી તેમને વધારે એનર્જી મળે છે અને કીડીઓ મીઠી વસ્તુના અણુઓને આરામથી પચાવી શકે છે. સવાલ નંબર 7, મનુષ્યની આંખો હંમેશા શરીરના કયા અંગને જોયા કરે છે? એનો જવાબ છે મનુષ્યની આંખ હંમેશા નાકને જોયા કરે છે, પણ દિમાગ તેને ઇગ્નોર કરે છે. સવાલ નંબર 8, કૂતરાના મોમાં કેટલા દાંત હોય છે? એનો જવાબ છે કૂતરાના બચ્ચાના મોમાં 28 દાંત હોય છે, જેને આપણે દૂધના દાંત કહીએ છીએ, અને એડલ્ટ કૂતરાના 42 કાયમી દાંત હોય છે. સવાલ નંબર 9, અરીસાનો આવિષ્કાર ક્યારે થયો હતો? એનો જવાબ છે પહેલા આધુનિક અરીસાનો આવિષ્કાર 1835માં થયો હતો, અને અરીસા પહેલા લોકો પાણીમાં તેમનો ચહેરો દેખતા હતા. સવાલ નંબર 10, એક એટીએમ મશીનમાં કેટલા રૂપિયા રાખવાની લિમિટ હોય છે? એનો જવાબ છે આરબીઆઈ ના નિર્દેશ અનુસાર એટીએમ મશીનમાં 20 લાખથી વધારે પૈસા નથી રાખી શકાતા. સવાલ નંબર 11, શું ભારતીય મોબાઈલ કંપનીના સ્માર્ટફોન બીજા દેશોમાં પણ વેચાય છે? એનો જવાબ છે હા, માઇક્રોમેક્સ, લાવા, ઇન્ટેક્સ વગેરે ભારતીય મોબાઈલ કંપની છે, જે ભારત સિવાય નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને રશિયા જેવા દેશોમાં વેચાણ કરે છે. સવાલ નંબર 12, સૂર્યની રોશનીને ધરતી પર આવતા કેટલો સમય લાગે છે? એનો જવાબ છે સૂર્યનો પ્રકાશ પ્રકાશની ગતિથી યાત્રા કરે છે, અને સૂર્યથી પૃથ્વી સુધી યાત્રા કરવામાં સરેરાશ 8 મિનિટ 20 સેકન્ડનો સમય લાગે છે. સવાલ નંબર 13, પતિ પત્ની સપ્તાહમાં કેટલી વાર કરવું જોઈએ? એનો જવાબ છે 1-2 વાર.